जय श्री स्वामीनारायण स्टूडेंट, आई वेलकम यू ऑल इन लेक्चर ऑफ कंप्यूटर प्रोग्रामिंग। सो इन अ प्रीवियस लेक्चर यू स्टडीड अबाउट द स्विच स्टेटमेंट। Which is also known as a multiple choice statement. Okay, also this is a same as if else ladder, but the different is we have to write the condition in if else ladder and we have to pass value or character in switch statement। એટલે કે સ્વિચ સ્ટેટમેન્ટ જે છે એ મલ્ટીપલ ચોઇસ પ્રકારનું સ્ટેટમેન્ટ છે। ઇફ એલ્સ લેડર જેવું જ છે। આપણે કેવું છે કે ભાઈ ઇફ એલ્સ લેડર ની અંદર ઇફ ધ ફર્સ્ટ કન્ડિશન ઇઝ ફોલ્સ ધેન ઇટ્સ ગો ફોર ધ ચેકિંગ ધ નેક્સ્ટ કન્ડિશન which return beside the else। એટલે કે જ્યારે આપણે ઇફ એલ્સ લેડર ની વાત કરીએ છીએ તો એ વખતે કેવું હોય છે કે જો ઇફ કન્ડિશન પહેલી ખોટી પડે તો એલ્સ ના બાજુમાં જે ઇફ કન્ડિશન હોય ને એ ચેક થાય, પછી જો એ કન્ડિશન ખોટી હોય તો નેક્સ્ટ જે એલ્સ પછી ઇફ માં કન્ડિશન લખેલી હોય એ એક્ઝિક્યુટ થાય। કહેવાનો મતલબ શું છે કે ઇફ એલ્સ લેડર ની અંદર કન્ડિશન્સ ચેક થાય છે અને જો કન્ડિશન સાચી હોય તો એ કન્ડિશન ના રિલેટેડ જે કઈ પણ સ્ટેટમેન્ટ હશે એ એક્ઝિક્યુટ થશે। પણ જ્યારે આપણે સ્વિચ સ્ટેટમેન્ટ ની વાત કરીએ છીએ તો એની અંદર આપણે કેસ વન પછી આપણે લેબલ લખીએ છીએ અને લેબલ ની અંદર શું પાસ થાય છે તો જે કઈ પણ આપણે વેલ્યુ સ્વિચ સ્ટેટમેન્ટ લખી છે અથવા તો એન્ટર કરાવડાવી છે એ વેલ્યુ જે છે એ જે તે લેબલ ની અંદર પાસ થાય છે અને એ લેબલ ના રિલેટેડ અથવા તો એ વેલ્યુ ના રિલેટેડ એ કેરેક્ટર ના રિલેટેડ જે કઈ પણ સ્ટેટમેન્ટ હશે એ એક્ઝિક્યુટ થશે। એટલે કે એ વખતે સ્વિચ સ્ટેટમેન્ટ ની અંદર આપણે કન્ડિશન્સ જે છે ચેક કરતા નથી। સ્વિચ સ્ટેટમેન્ટ જે છે એ ઓનલી એન્ડ ઓનલી ડિપેન્ડ્સ ઓન અ ચોઇસ, એટલે કે યુઝરની ચોઇસ પ્રમાણે જે કઈ પણ ચોઇસ એન્ટર કરવામાં આવશે અકોર્ડિંગ ટુ ધેટ ધ સ્ટેટમેન્ટ એસોસિએટેડ વિથ ધેટ પર્ટિક્યુલર વેલ્યુ ઇઝ એક્ઝિક્યુટેડ। એટલે કે જે કઈ પણ વેલ્યુ જોડે એસોસિએટેડ જે સ્ટેટમેન્ટ છે એ એસોસિએટેડ સ્ટેટમેન્ટ જે છે એ એક્ઝિક્યુટ થશે। ઓકે, એટલે કે આ વસ્તુ જે છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે। બાકી તો સ્વિચ સ્ટેટમેન્ટ અને ઇફ એલ્સ લેડર તમે જોશો અથવા તો તમે ઊંડાણપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને જાણવા મળશે કે આ બે બંને વસ્તુ સર સેમ જ છે અને એક્ઝેક્ટલી સેમ જ છે। ઇફ એલ્સ લેડર ઇઝ ઓલ્સો વી કેન સે દેટ ઇટ ઇઝ અ મલ્ટીપલ ચોઇસ સ્ટેટમેન્ટ, બટ ધ ડિફરન્સ ઇઝ વેન વી યુઝ ધ ઇફ એલ્સ લેડર ધેન વી હેવ ટુ એન્ટર ધ પર્ટિક્યુલર કન્ડિશન્સ એન્ડ વેન વી ટોક અબાઉટ ધ પર્ટિક્યુલર સ્વિચ સ્ટેટમેન્ટ
then we have to pass the value or character in the form of choice. लेकिन चोइस ना फॉर्म में आपने वेल्यू पास करावानी हुआ है विच इज गेट फ्रॉम द यूजर के जे आपने यूजर जोड़े थी गेट करवानी अथवा तो लेवा दी हुए छे એટલે આ જે છે એ મેઇન સ્વિચ સ્ટેટમેન્ટ છે આપણે સ્વિચ સ્ટેટમેન્ટ નું એકવાર જે છે એ એનું સિન્ટેક્સ જે છે એ જો જોઈ લઈએ તો એનાથી તમને વધારે આઈડિયા આવી જશે કે સપોઝ કે એનું સિન્ટેક્સ ની જો વાત કરીએ તો સિન્ટેક્સ ની અંદર આવે છે સ્વિચ એની અંદર જે છે એ વેરિયેબલ અથવા તો એક્સપ્રેશન ઓકે અને એ એક્સપ્રેશન ના રિલેટેડ આપણે જે છે એ કેસ લેબલ વન ઓકે અને અહીંયા સ્ટેટમેન્ટ્સ અને બ્રેક ઓકે ધીસ ઇઝ ધ અનકન્ડિશનલ બ્રેક એટલે કે આ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય એટલે બ્રેક થઈ જાય એટલે અહીંયાથી સીધું બહાર નીકળી જાય આખો પ્રોગ્રામ જે છે એ અહીંયાથી બહાર નીકળી જાય ધીસ ઇઝ કોલ્ડ ધ અનકન્ડિશનલ બ્રેક એ પ્રોગ્રામ બે રીતે અટકે જો સક્સેસફુલ રન થાય તો અથવા તો એમાં એરર આવે તો ઓકે પણ આ જે છે એ અનકન્ડિશનલ બ્રેક છે એટલે કે કોઈ પણ કન્ડિશન વગર આ જો ચોઈસ જે છે એ આ લેબલ પ્રમાણેની હશે તો આ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુશન થઈ જશે પછી શું તો કે અહીંયાથી બ્રેક થશે પછી આગળના સ્ટેટમેન્ટ ચેક કરવા જશે નહીં એટલે કે ધીસ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ નોન એઝ અ અનકન્ડિશનલ બ્રેક અને પછી જે છે એ ડિફોલ્ટ બ્લોક ઓકે સો ધીસ ઇઝ ધ સ્વિચ સ્ટેટમેન્ટ ઓકે વિચ વી લર્ન ઇન અવર પ્રીવિયસ લેક્ચર નાવ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ ન્યુ ટોપિક દેટ ઇઝ ધ યુઝ ઓફ ટર્નરી ઓપરેટર એટલે કે આપણે ટર્નરી ઓપરેટરને કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ એ વસ્તુ વિશે આપણે આજે ભણવાનું છે ટર્નરી ઓપરેટર જે છે એ એક્ઝેક્ટલી આપણે પ્રીવિયસ જે આપણું યુનિટ હતું યુનિટ નંબર 3 તો એની અંદર આપણે ટર્નરી ઓપરેટર એઝ ઇન ધ ફોર્મ ઓફ ધ ઓપરેટર જે છે એ જોયું હતું પણ હાઉ વી કેન યુઝ ઇન અવર પ્રોગ્રામ એ જે છે એ આપણે આજે જોવાનું છે સો લેટ સ્ટાર્ટ ધ યુઝ ઓફ ટર્નરી ઓપરેટર સો યુઝ ઓફ ટર્નરી ઓપરેટર સો ધ ફોર્મેટ ઓફ ટર્નરી ઓર કન્ડિશનલ ઓપરેટર ઇઝ The format of the ternary or condition operator is as follows. કેવી રીતનું હશે તો જુઓ યાદ કરવાનો ટ્રાય કરો એનું કે યાદ આવશે નહીં કે ઈ વન એટલે કે એક્સપ્રેશન વન ઈ ટુ અને ઈ થ્રી ઓકે ધીસ ઇઝ ધ સિન્ટેક્સ Where E1 is
logical expression, and if it is true, then E2 is performed otherwise. Expression E3 is performed. એટલે કે શું છે તો કે અહીંયા E1 એટલે કે એક્સપ્રેશન 1, E2 એક્સપ્રેશન 3, E2 એક્સપ્રેશન 2 અને E3 એક્સપ્રેશન 3. એટલે કે E1 ની જો વાત કરીએ તો એ શું છે તો કે લોજિકલ એક્સપ્રેશન છે. એટલે કે E1 ની જગ્યાએ આપણે શું લખવાનું છે તો કે લોજિકલ એક્સપ્રેશન લખવાનું છે. જ્યારે આપણે જો આ E1 નું લોજિકલ એક્સપ્રેશન સાચું હશે તો E2 જે છે એ પરફોર્મ થશે. એટલે કે ઇફ ધ ઇટ ઇઝ અ ટ્રુ ધીસ કન્ડિશન ઇઝ ટ્રુ ધેન ધીસ વિલ બી એક્ઝિક્યુટેડ ઇન ધ કન્ડિશન ઓફ ટ્રુ. અને જો એ E1 એક્સપ્રેશન ખોટું હશે તો ધીસ એક્સપ્રેશન ઇઝ એક્ઝિક્યુટેડ ઇન ધ કન્ડિશન ઓફ ફોલ્સ. એટલે કે E3 ઇઝ પરફોર્મડ. ઓકે, એટલે કે જ્યારે ટર્નરી ઓપરેટર આપણે યુઝ કરીએ છીએ તો એ વખતે શું હોય છે તો કે એ વખતે આપણે ખાસ યાદ રાખવાનું છે કે જો E1 એક્સપ્રેશન જે છે એ સાચું હશે તો ક્વેશ્ચન માર્ક પછી એક્ઝેક્ટ જે સ્ટેટમેન્ટ લખ્યું હશે એ એક્ઝિક્યુટ થશે, અને જો E1 એક્સપ્રેશન ખોટું હશે તો E3 જોડે જે એક્સપ્રેશન લખ્યું હશે એ એક્ઝિક્યુટ થશે. ઇટ મીન્સ કે ઇફ ધીસ એક્સપ્રેશન ઇઝ ટ્રુ ધેન E2 એક્સપ્રેશન ઇઝ એક્ઝિક્યુટેડ, એન્ડ ઇફ E1 એક્સપ્રેશન ઇઝ ફોલ્સ ધેન E3 સ્ટેટમેન્ટ ઇઝ એક્ઝિક્યુટેડ. ઓકે, એટલે કે આવી રીતનું જે છે થશે. ફોર એક્ઝામ્પલ જો આપણે વાત કરીએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ ગ્રેટર ધેન વાય ધેન એક્સ ઓર વાય. તો આ જે સ્ટેટમેન્ટ જે છે એની અંદર સૌથી પહેલા તો આપણે સમજી લઈએ કે ધીસ ઇઝ ધ વેરિયેબલ ઝેડ. હવે ધીસ ઇઝ ધ એક્સપ્રેશન E1, ધીસ ઇઝ ધ E2, એન્ડ ધીસ ઇઝ ધ E3. ઓકે, હવે જે છે એ જોવાનું છે તો E1 શું છે તો લોજિકલ એક્સપ્રેશન છે. ઓકે, ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ, ઇફ ધીસ કન્ડિશન ઇઝ ટ્રુ ધેન ધીસ ઇઝ ધ પરફોર્મડ, એન્ડ ઇફ ધીસ લોજિકલ કન્ડિશન ઇઝ ફોલ્સ then E3 is performed. ઓકે, એટલે આ વસ્તુ જે છે એ ખાસ સમજવાની છે કે એક્સ ગ્રેટર દેન વાય તો કન્ડિશન ઇઝ ટ્રુ ધેન એક્સ ઇઝ પરફોર્મડ, ઇફ ધીસ કન્ડિશન ઇઝ ફોલ્સ ધેન વાય ઇઝ પરફોર્મડ. ઓકે, એટલે કહેવાનો મતલબ શું છે કે ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ if else statement. We can say that this is equivalent, એટલે કે આ equivalent છે if else statement, કે જે આપણે કેવી રીતે લખીએ તો કે if x greater than y then
z is equal to x else z is equal to y. तो अहिया जो छे ए दिस इज अ टर्नरी ऑपरेटर विच इज इक्विवेलेंट टू दिस इज द टर्नरी ऑपरेटर विच इज इक्विवेलेंट टू सिंपल सॉरी इफ एल्स if else statement okay એટલે કે ટર્નરી ઓપરેટર જે છે એ સો ધીસ ઇઝ ધ ટર્નરી ઓપરેટર કે જે ઇફ એલ્સ ના જેવું જ છે પણ આપણે જે છે એ ટર્નરી ઓપરેટર ને સિંગલ સ્ટેટમેન્ટ માં લખી શકીએ છીએ જ્યારે ઇફ એલ્સ જે છે એને આપણે અલગથી નંબર ઓફ સ્ટેટમેન્ટ જે છે એ લખવા પડે છે જ્યારે ટર્નરી ઓપરેટર એ સિંગલ ની અંદર લખી જાય છે ઓકે કે આનો મતલબ શું કે તમે આટલું બધું લખો એના કરતા એક જ લાઈનમાં આટલું પતી જાય જ્યારે તમારે ઇફ એલ્સ લખવું હોય તો તમારે આટલી વસ્તુ તમારે લખવી પડશે ઓકે તો હવે જે છે એ આપણે એ પણ ખાસ સમજવાનું છે કે આપણે આને નેસ્ટિંગની અંદર પણ લખી શકીએ છીએ ઓકે નેસ્ટિંગ એટલે શું આપણે ગઈ વખતે ભણ્યા હતા કે એક સ્ટેટમેન્ટની અંદર બીજું સ્ટેટમેન્ટ એક સ્ટેટમેન્ટની અંદર બીજું સ્ટેટમેન્ટ આવી રીતે આવે તો એને નેસ્ટિંગ તરીકે ઓળખવામાં આવે છે સો આપણે એ વસ્તુ કહી શકીએ કે the ternary operator can be used in nested form also the nested if else statement for finding maximum of three numbers n1 n2 and n3 is written as કેવી રીતે એને લખી શકાય તો એ વસ્તુ તમે જુઓ કે if n1 greater than n2 તો શું થશે ઇફ એન વન ગ્રેટર ધેન એન થ્રી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એન વન એલ્સ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એન થ્રી ઓકે એલ્સ ઇફ n2 greater than n3 then maximum is equal to n2 else maximum is equal to n3 okay હવે જે છે એ આ સ્ટેટમેન્ટ સમજવું જે છે એ ખાસ જરૂરી છે કે આની અંદર જે છે એ તમે જોઈ શકો છો કે ત્રણ વેલ્યુ એન વન એન ટુ અને એન થ્રી આપેલી છે એમાંથી મેક્સિમમ કયું છે એ આપણે શોધવાનું છે તો અહીંયા તમે જુઓ કે ઇફ એન વન ગ્રેટર દેન એન ટુ એટલે કે જો એન વન ની વેલ્યુ એન ટુ કરતા મોટી હોય અને એન ટુ ની વેલ્યુ એન થ્રી કરતા પણ મોટી હોય તો મેક્સિમમ શું બનશે એન વન પણ એન વન ની વેલ્યુ એન ટુ કરતા મોટી હોય
बरोबर, पण एन वन नी वेल्यू एन थ्री करता मोटी नथी, एनो मतलब शुं थयो, एन थ्री नी वेल्यू वधारे छे। ओके, पछी जे छे ए अहींया तमे जुओ के जो एन वन नी वेल्यू एन टू करता मोटी नथी, एटले के एन टू नी वेल्यू मोटी छे, तो आपणे चेक शुं करवानुं रह्युं तो के एन थ्री नी वेल्यू मोटी छे के नहीं। जो एन थ्री नी वेल्यू पण एन टू करता ओछी होय अथवा तो एन टू नी वेल्यू एन थ्री करता वधारे होय तो मेक्सिमम एन टू बनशे, अदरवाइज मेक्सिमम एन थ्री बनशे। आ वस्तु तमे एक्जाम्पलना माध्यमथी समजशो तो तमने आना विशे वधारे आइडिया आवशे। फॉर एक्जाम्पल के आपणे जे छे ए एन वन इज इक्वल टू, सपोज के लीधा आपणे 14, एन टू इज इक्वल टू लीधा आपणे सपोज के 5, અને એન થ્રી ઇઝ ઇક્વલ ટુ લીધા આપણે સપોઝ કે 18. ઓકે, આ રીતે આપણે એન વન એન ટુ અને એન થ્રી ની ત્રણ વેલ્યુ લીધી છે। હવે આપણને દેખાય છે કે ભાઈ એન થ્રી ની વેલ્યુ વધારે છે, પણ કન્ડિશન કેવી રીતે ચેક થશે? તો તમે જુઓ અહીંયા કે આ એન વન ની જગ્યાએ આપણે લીધા અહીંયા 14, એન ટુ ની જગ્યાએ છે આપણે 5, તો ચલો વેલ્યુ ચેક થશે કે ભાઈ 14 ની વેલ્યુ 5 કરતા મોટી છે, તો કે યસ મોટી છે, એટલે કે આ આપણું ટ્રુ સ્ટેટમેન્ટ જે છે, ટ્રુ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થશે। હવે એન વન ની વેલ્યુ તો 14 છે, એન થ્રી ની વેલ્યુ કેટલી છે? તો કે 18. હવે આ કન્ડિશન ચેક થશે કે ભાઈ એન વન ની વેલ્યુ એન થ્રી કરતા મોટી છે, તો 14 18 કરતા મોટા છે? ના, નથી। તો આ કન્ડિશન જે છે એ ફોલ્સ થશે, એટલે કે એલ્સ પછીનું આ આપણું ફોલ્સ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને આપણો આન્સર આવશે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એન થ્રી, કે જેની વેલ્યુ છે 18, એટલે કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ 18 બનશે। આવી રીતે જે છે એ કન્ડિશન ચેક થશે। હવે આ જ વસ્તુને આપણે જે છે એ ટર્નરી ઓપરેટરમાં લખવી હોય તો આપણે એને કેવી રીતે લખી શકીએ એ વસ્તુ આપણો મેઇન જોવાની છે। તો એની અંદર કેવી રીતે લખાશે? તો કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ એન વન ગ્રેટર ધેન એન ટુ કન્ડિશન, એની અંદર એન વન ગ્રેટર ધેન એન થ્રી, તો એન વન એન થ્રી, અને એન ટુ ગ્રેટર ધેન એન થ્રી કન્ડિશન એન ટુ એન થ્રી। હવે આ વસ્તુ તમને થોડી સમજવામાં અઘરી પડશે, પણ ચલો હું તમને સમજાવું એટલે આવડી જશે। હવે જુઓ, સૌથી પહેલા તો એ વસ્તુ ક્લિયર કરો કે ધીસ ઇઝ ધ એક્સપ્રેશન વન, ધીસ ઇઝ ધ એક્સપ્રેશન ટુ, એન્ડ ધીસ ઇઝ ધ એક્સપ્રેશન થ્રી। એટલે કે આ જો કન્ડિશન સાચી હશે, આ એક્સપ્રેશન વન, ધીસ ઇઝ ધ લોજિકલ એક્સપ્રેશન, આ એક્સપ્રેશન વન સાચું હશે તો આ એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે, એટલે કે એક્સપ્રેશન ટુ એક્ઝિક્યુટ થશે, અને આ એક્સપ્રેશન ખોટું હશે તો આ એક્સપ્રેશન એક્ઝિક્યુટ થશે। એટલે કે ઇફ ધ ઇવન એક્સપ્રેશન ઇઝ ટ્રુ, ધેન ઈ ટુ એક્સપ્રેશન ઇઝ એક્ઝિક્યુટેડ, એન્ડ ઇફ ઇવન એક્સપ્રેશન ઇઝ ફોલ્સ, ધેન ઈ થ્રી ઇઝ એક્ઝિક્યુટેડ। ઓકે, હવે જુઓ કે આ જે છે એ મેઇન બ્રેકેટ છે, એની અંદર બીજી વખત ટર્નરી ઓપરેટર ઉપયોગ લેવામાં આવ્યો છે, એટલે કે અહીંયા જે છે એ તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ ધ એક્સપ્રેશન વન, ધીસ ઇઝ ધ એક્સપ્રેશન ટુ, એન્ડ ધીસ વન ઇઝ એક્સપ્રેશન થ્રી, ફોર ધ સેમ હિયર ધીસ ઇઝ ધ એક્સપ્રેશન વન, ધીસ ઇઝ ધ એક્સપ્રેશન ટુ, એન્ડ ધીસ ઇઝ ધ એક્સપ્રેશન થ્રી। ઓકે, એટલે કે આની અંદર તમે જોઈ શકો છો કે ઇવન ના ટ્રુ વાળા એક્સપ્રેશનમાં ઈ ટુ ની જગ્યાએ આપણે શું લખ્યું છે? આખું ટર્નરી ઓપરેટર લખ્યો છે, જેની અંદર આપણે શું ચેક કરાવડાઈએ છીએ? તો ભાઈ એન વન ની વેલ્યુ એન ટુ કરતા મોટી છે,
तो आपणे बीजुं ये चेक करावडाईए छीए कि भाई एन वन नी वेल्यू एन थ्री करता मोटी छे। जो आ कंडीशन साची हशे तो एक्सप्रेशन ई टू एक्जीक्यूट थशे। हवे ई टू एक्सप्रेशन नी अंदर जे एक्सप्रेशन रहेलू छे एनी वेल्यू जो साची हशे तो आ एक्सप्रेशन एक्जीक्यूट थशे, अने आ जे छे खोटू हशे तो आ एक्सप्रेशन थ्री एक्जीक्यूट थशे। एवी ज रीते जो एन वन ग्रेटर देन एन टू होय तो जो आ कंडीशन खोटी होय तो शू थशे, तो के ई थ्री वाळो एक्सप्रेशन एक्जीक्यूट थशे। એટલે કે ઈ થ્રી વાળા એક્સપ્રેશન ની અંદર છે ઈ વન ઈ ટુ ઈ થ્રી, એટલે કે ઈ વન ની વેલ્યુ જો એન ટુ ગ્રેટર દેન એન થ્રી હોય છે તો કે હા તો એન ટુ મોટું છે, નથી તો કે એન થ્રી મોટું છે। કહેવાનો મતલબ શું કે આપણે એક ટર્નરી ઓપરેટર ની અંદર બીજું ટર્નરી ઓપરેટર લખી શકીએ છીએ। ઓકે, સો ધીસ ઇઝ ધ યુઝ ઓફ ટર્નરી ઓપરેટર, ઓર વી કેન સે દેટ હાઉ વી કેન રાઇટ ધ ટર્નરી ઓપરેટર। ઓકે, સો ટુડે આપણે જે છે એ આટલે સુધી રાખીશું, નવા લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય શ્રી સ્વામિનારાયણ, અસ્તુ।